નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી વિશે અભ્યાસ કરીશું. આજે આપણે એમાં જોશું પાઠ 7 કલાકારની ભૂલ. આપણે પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 29 ઉપર પાઠની સમજૂતી મેળવતા પહેલા પાઠમાં આવતા અમુક શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ છે કલાકાર. કલાકાર એટલે કે કલાનું સર્જન કરનાર. ત્યારબાદ છે શિલ્પી, એટલે મૂર્તિઓ બનાવનાર કારીગર, એટલે જે મૂર્તિ બનાવે છે તેને કહે છે શિલ્પી. પછી છે આબેહૂબ. આબેહૂબ એટલે હુબહુ અથવા તો સાદર, એટલે કે આપણે કહીએ ને એના જેવું જ, તેને કહે છે આબેહૂબ. ત્યારબાદ છે પ્રાણ. પ્રાણ એટલે જીવ અથવા તો ચેતના. ત્યારબાદ દ્વાર. દ્વાર એટલે બારણું. પછી છે તફાવત, એટલે કે ફરક અથવા તો ભેદ. પછી તરકીબ એટલે યુક્તિ. દૂત એટલે સંદેશવાહક. અહીં યમરાજાનો પ્રતિનિધિ, એટલે દૂત એટલે કોણ કે જે સંદેશવાહક, એટલે સંદેશ છે એકબીજા પાસે પહોંચાડે છે તે, અહીં આપણે યમરાજાનો જે પ્રતિનિધિ તરીકે એને લેવાનો છે દૂત એટલે. ત્યારબાદ છે યમરાજ એટલે મૃત્યુના દેવ. આયુષ્ય એટલે જીવવાનો સમય અથવા તો આવરદા, એટલે કે આપણી કેટલી જિંદગી છે, કેટલા વર્ષ જીવવાના છે એને કહે છે આયુષ્ય. પછી ચતુર એટલે હોશિયાર. ત્યારબાદ ખાલી હાથે એટલે કશું લીધા સિવાય, કાંઈ પણ લીધા વગર આપણે થાય એને શું કહેવાય, ખાલી હાથે. પછી છે નિષ્ણાંત એટલે હોશિયાર અથવા તો નિપુણ. તુચ્છ એટલે નજીવું અથવા તો અતિ અલ્પ, એટલે આપણને કંઈ પણ એવી વસ્તુ હોય જે આપણાથી ખરાબ થઈ ગયું હોય, આપણને ન ગમતું હોય, એના માટે શબ્દ વપરાય છે તુચ્છ. પછી દંગ રહી જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. ત્યારબાદ છે બની જવું એટલે છેતરાઈ જવું. હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠની સમજૂતી મેળવીએ. પેજ નંબર 29 ઉપર પાઠ 7 કલાકારની ભૂલ. પાઠ છે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એટલે મૂર્તિ બનાવનાર એક હતો શિલ્પી. એનું નામ તુલમોહન હતું, એટલે શિલ્પીનું નામ હતું તુલમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા, એટલે એનું આખું નામ હતું તુલમોહન, પણ લોકો એને મોહન કહીને બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મોહન છે એ મૂર્તિઓ ખૂબ જ સરસ બનાવતો હતો, એટલે કે અદ્ભુત અને આબેહૂબ, એટલે અદ્ભુત એટલે કે એકદમ સરસ, બધાથી અલગ, અને આબેહૂબ એટલે કે હુબહુ એટલે કે એના જેવું જ, કોઈ પણ એવી વસ્તુ હોય કે તેના જેવી જ તેમ ટુ તેમ તે બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા, એટલે એ મૂર્તિઓ એવી સરસ બનાવતો કે એ મૂર્તિઓ જોઈને સારા સારા માણસો હોય એ પણ આશ્ચર્યચકિત થઈ જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી, એટલે એક વખત તેણે એક મૂર્તિ બનાવી હતી તે તેના મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી, એટલે આવી રીતે મિત્રની મૂર્તિ બનાવેલી હતી અને ત્યાં રાખેલી હતી. પછી ત્યારબાદ શિલ્પીના મામા આવ્યા અને શિલ્પીના મામાએ પેલા શિલ્પીના મિત્રને કંઈક મીઠાઈ લઈ આવવાનું કીધું કે મીઠાઈ તેને વેચવાની હશે, એટલે એના માટે મીઠાઈ બજારમાંથી મીઠાઈ લઈ આવવા માટે ઘણો આગ્રહ કર્યો, કેટલું કીધું, પણ કાંઈ સામેથી મિત્ર છે એનો જવાબ આપતો નહોતો, કેમ કે તે તો તેની મૂર્તિ હતી, એટલે મૂર્તિ છે એ તો કાંઈ બોલે નહીં. આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. પછી અંતે તેના મામાને ખબર પડી ગઈ, શિલ્પીના મામાને, કે આ તો પ્રાણ વગરની મૂર્તિ છે, એક જાતનો પથ્થર જ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. ત્યારબાદ મોહને તેના ઘરના બારણા પાસે એક ચોકીદારની મૂર્તિ બનાવીને રાખી દીધી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા, એટલે એ મૂર્તિ જોઈ અને તેની ઘરે ચોરી કરવા માટે ચોર આવ્યા. તો એ મૂર્તિ ચોકીદારની હતી, એટલે ચોરને એમ થયું કે કોઈ ચોકીદાર છે, એટલે તો ચોકીદારને જોઈને ચોર છે ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી, એટલે આવી રીતે મોહને સરસ મજાની કેટલા સમય સુધી, ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવી. આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો. આખરે સમય જતા તે વૃદ્ધ થઈ ગયો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે. હવે એ વૃદ્ધ થઈ ગયો એટલે શિલ્પીને વિચાર આવ્યો કે હવે તો મારે ગમે ત્યારે મરવાનું છે જ, ગમે ત્યારે મારું મૃત્યુ આવશે. મારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. એટલે શિલ્પી શું કહે છે કે મારે એક કંઈક એવું કાર્ય કરવાનું, એવું કામ કરવું કે મને લોકો ક્યારેય ભૂલે જ નહીં. વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. આવી રીતે કંઈક નવું કરવા એને વિચાર આવ્યો, એટલે વિચાર કરતા કરતા તેણે પોતાના જ જેવી આબેહૂબ મૂર્તિ છે એને 10 મૂર્તિઓ એને બનાવી, એટલે રૂપ, રંગ ને આકાર બધું પોતાના જેવું જ એને 10 મૂર્તિઓ બનાવી નાખી.
ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલ ન આવે તેવી કળા એની પાસે હતી. એટલે આ એવી સરસ એને બનાવેલી હતી મૂર્તિ કે આપણે ધારી ધારીને, એટલે આપણે નિરખી નિરખીને જોઈને તો આપણને ખબર ન પડે કે આ મૂર્તિ કોણ છે આમાંથી અને આ મોહન કોણ છે. એટલે આવી સરસ મૂર્તિઓ બનાવવાની એની પાસે કળા હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. એટલે એક દિવસની વાત છે ને, મોહનને રાતે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી, પછી તેણે એક તરકીબ એટલે કે યુક્તિ એને વિચારી કાઢી. એ દિવસે બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઉભો રહી ગયો. પછી બીજે દિવસે તેણે શું યુક્તિ વિચારી હતી, બીજે દિવસે જે એને મૂર્તિ બનાવેલી હતી દસ, એ દસ મૂર્તિઓની વચ્ચે જઈને તે ઉભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. હવે આ મોહનના મૃત્યુનો સમય થઈ ગયો હતો એટલે યમરાજાએ તેના દૂતને મોહનને લેવા માટે મોકલ્યા. દૂત મોહનના ઘરે આવ્યા, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી. હવે પછી યમરાજાના દૂત છે મોહનની ઘરે આવ્યા, તો મોહનની ઘરે આવીને જોયું તો એક સાથે 11 મોહન ઊભા હતા. તે લોકોને નવાઈ લાગી કે આટલા બધા મોહન એક સાથે કેવી રીતે થઈ શકે, એટલે તે લોકોને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે મહારાજની પાસે ગયો. પછી આ મોહન આટલા બધા જોઈ અને એમાંથી કયો સાચો મોહન છે તે યમરાજાના દૂત ઓળખી શક્યા નહીં, એટલે તે ખાલી હાથે એટલે કે મોહનને લીધા વગર જ પાછા ફરી ગયા, યમરાજા પાસે ગયા. યમરાજને બધી વાત કરી, એટલે યમરાજાને આ બધી વાત તેણે તેમના દૂતે યમરાજાને કીધું. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. એટલે આવી રીતે દૂતને પોતે કામ કરવા માટે મોકલો તો યમરાજા એટલે ખાલી હાથે કાંઈ પણ લીધા વગર પાછો આવ્યો એટલે યમરાજા તો ગુસ્સે થઈ ગયા. યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે, આપણે દેવતા છીએ. યમરાજાએ શું કીધું પેલા દૂતને કે મૂર્ખ એ મોહન તો એક જ છે અને મોહન છે તે ઘણો બુદ્ધિશાળી કલાકાર છે, એટલે તું એનાથી બની ગયો છે, તું એનાથી છેતરાઈ ગયો છે, પણ આપણે તો દેવતા છીએ, આપણે દેવતા છીએ એટલે આપણે તો કંઈક બુદ્ધિ ચલાવીને આપણે કામ કરવું જોઈએ. એવું આગળ કહે છે, થોડીક બુદ્ધિ ચલાવો એટલે જીવતો મોહન પકડાઈ જશે. પછી યમરાજાએ દૂતને શું કીધું, થોડીક તારી બુદ્ધિ ચલાવો અને પછી તેનાથી આ મોહન છે તે પકડાઈ જશે. તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. યમરાજા શું કહે છે કે હવે તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, આયુષ્ય એટલે શું કે જીવવાનો સમય પૂરો થઈ ગયો છે એટલે હવે તેને જીવતો રાખવાનો નથી. દૂત તો પાછો ચાલ્યો, દૂત છે પાછો ચાલ્યો એટલે કે પાછો પેલા મોહનની ઘરે આવ્યો. મોહને દૂતના પગલાનો અવાજ સાંભળ્યો. પછી મોહનને ખબર પડી ગઈ કે દૂત છે પાછો આવે છે એટલે એના પગલાનો અવાજ સાંભળ્યો. પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો એટલે દૂતને આવતા જોઈને, દૂતના પગલાનો અવાજ સાંભળીને મોહન છે પાછો મૂર્તિઓની જઈને વચ્ચે ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. હવે દૂતને તો સાચો જે મોહન છે, જે જીવતો મોહન એ તો શોધવો હતો એટલે તે જે મૂર્તિઓ હતી બધી મૂર્તિઓ શાંતિથી એક પછી એક ધારી ધારીને જોતો હતો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ, એટલે એને ખબર જ હતી કે આમાં કોઈ પણ એક તો જીવતો મોહન છે જ. જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. આમાં એક તો એને દૂતને તો ખબર હતી એક અહીં જીવતો મોહન તો છે જ, પણ બીજી બાકી જે મૂર્તિઓ હતી એ પણ સેમ આ મોહન જેવી જ જીવતી હોય તેવી જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. મોહન છે તે પણ મૂર્તિઓની જેમ જ સ્થિર ઉભો રહી ગયો, તે આંખ પણ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો. પછી દૂતે કંઈક જો યુક્તિ વિચારીને મોહનને શોધવા માટે એને ઓળખવા માટે કંઈક વિચાર્યું એટલે દૂત સાવ ધીમેથી બોલે છે કે મોહન તું ઘણો ચતુર છો, તું કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. પછી દૂતે શું કીધું કે મૂર્તિઓ સર્જવામાં તું નિષ્ણાત એટલે કે હોશિયાર છો, નિપુણ છો, એટલે કે સરસ મજાની તું મૂર્તિઓ બનાવો, પણ આજે એક તારાથી ભૂલ થઈ ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. એટલે દૂત શું કહે છે કે જો તે આજે તે ભૂલ ન કરી હોત તો તારી બધી મૂર્તિઓ છે જીવંત લાગત, પણ આજે તારી એ ભૂલને લીધે તારી આ મૂર્તિઓ છે બધી કેવી તુચ્છ લાગે છે. તુચ્છ એટલે શું થાય કે નજીવો, એમ કહે છે કે તેની કાંઈ કિંમત નથી. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. હવે મોહન છે એને આ વાત સાંભળીને તેનાથી રહેવાનું નહીં, એને તો જાણવા માટે ઉત્સુકતા થવા માંડી કે મેં શું ભૂલ કરી હશે
તો એના માટે તે કઈક બોલી ઉઠ્યો, એ એકદમ બોલી ઉઠ્યો, તે ભૂલ છે. એટલે મોહને તરત જ બોલ્યું કે તે ભૂલ છે, કે મારામાં એવી શું ભૂલ છે. દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે. પછી દૂતે તરત જ મોહનને પકડી લીધો, એને તો ખબર પડી ગઈ કે મોહન બોલ્યો કે તે ભૂલ છે, એટલે એને તરત ખબર પડી કે આ એક જ જીવતો મોહન છે. એટલે તરત જ તેને પકડી લીધો અને પછી તેણે કીધું, બસ આ એક જ ભૂલ છે. એટલે કઈ ભૂલ? મૂર્તિમાં તો કઈ ભૂલ નથી, પણ બીજી કઈ ભૂલ હતી? કે મોહન છે એ બોલ્યો, દૂતની વાતોમાં આવી ગયો, એટલે મોહનથી જે મોહન જે બોલ્યો ને તે ભૂલ છે, એ એક એની ભૂલ નીકળી. અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. પછી આવી રીતે દેવદૂત છે મોહનને પકડીને પોતે પોતાના યમરાજા પાસે લઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું નામ છે કલાકારની ભૂલ. એટલે કલાકાર એટલે શિલ્પી છે, એણે છેલ્લે આ બોલવાની ભૂલ કરી, એટલે આ પાઠનું નામ છે કલાકારની ભૂલ. થેન્ક યુ.